नमस्कार दर्शक मित्रों, ગુજરાતની આગવી ઓળખ એટલે વિકાસ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આ જ ઓળખને વધુ ઉજળી કરવા નિષ્ઠાવાન છે. આપણું ગુજરાત આવનારા સમયમાં વિશ્વ સ્તરે રોલ મોડેલ બને તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ. ભારતના ગામડાઓને સ્માર્ટ ગામ બનાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને આજે ગુજરાતના વિવિધ ગામો સાકાર કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 35 ગામોને સ્માર્ટ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પૈકીનું એક ગામ છે કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ. આવો નિહાળીએ આ સ્માર્ટ ગામની વિવિધ સુવિધાઓ. આપણા દેશ અને રાજ્યના ગામો પ્રતીક છે આપણા ભારતની સંસ્કૃતિનું, અર્થતંત્રના એક અગત્યના ભાગનું, આત્મીય લોકોનું અને વિકાસના મજબૂત મૂળનું. છેલ્લા બે દાયકામાં સમન્વિત વિકાસના ધ્યેય સાથે ગુજરાતના ગામો સુવિધાસભર અને સમૃદ્ધ બન્યા છે, જેના પરિણામે ગ્રામીણ લોકોના જીવન ધોરણમાં સતત સુધારો આવી રહ્યો છે. પાણી, રસ્તા, વીજળી, શાળાઓ, મકાનો, પરિવહન આ તમામ સુવિધાઓથી સંપન્ન છે આજના ગુજરાતના ગામો. આ સિદ્ધિઓ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. આત્મા ગામડાનો, સુવિધા શહેરની. પ્રધાનમંત્રીશ્રીએ આપેલા આ અર્બન કોન્સેપ્ટના પગલે આજે ગુજરાતના તમામ ગામડાઓ સમય સાથે કદમ મિલાવી રહ્યા છે. રાજ્યના ગ્રામજનો શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા, ઉત્તમ શિક્ષણ, ટેકનોલોજીયુક્ત નાગરિક સુવિધા કેન્દ્રો પોતાના ઘર આંગણે જ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન કંડારેલી કેડીને આત્મસાત કરીને રાજ્યના ગામોના વિકાસને વધુ ગતિ આપી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત. ત્યારે સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા હતા. આ 35 ગામો પૈકીનું એક ગામ એટલે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું 7000ની વસ્તી ધરાવતું ભીમાસર ગામ. સ્માર્ટ વિલેજ યોજનાનો મૂળ હેતુ છે કે આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામ માટે ગુડ ગવર્નન્સના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે. રાજ્યના ગામોમાં અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા એક હેલ્ધી સ્પર્ધાનો ઉદ્દેશ પણ આ યોજના અંતર્ગત આવરી લેવાયો છે. સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત ગામોની પસંદગી માટે ગુજરાત સરકાર દ્વારા કુલ 11 ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સરસ ગ્રામ વાટિકા કે ગાર્ડન, ઘરેલુ કચરાનું ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન, દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન, સ્માર્ટ ઈ ગ્રામ સેન્ટરની સુવિધા, ઓપન ડેફિકેશન ફ્રી ઓળખ, ગામમાં ગટર વ્યવસ્થા જેવા વિવિધ પરિમાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 11 માપદંડો પરિપૂર્ણ કરીને ભીમાસર ગામે સ્માર્ટ વિલેજ હોવાની સિદ્ધિ મેળવી છે. આરોગ્ય માટે ગામમાં પીએચસી સેન્ટર આવેલ છે, તેમાં 108 એમ્બ્યુલન્સની સુવિધા પણ છે અને સરકારી કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટરની પણ સુવિધા છે અને પશુઓ માટે પણ પશુ ડોક્ટર તેમજ પશુ એમ્બ્યુલન્સની સુવિધા છે અને ગામમાં નાણાકીય વ્યવહાર માટે પણ અમારે બેંક, પોસ્ટ ઓફિસ તેમની સુવિધાઓ છે અને ગામમાં ધંધો રોજગાર મળી રહે તે માટે ખેડૂત સહકારી મંડળી તેમજ દૂધ ઉત્પાદક મંડળી પણ છે અને ગામને, ભીમાસર ગામને સ્માર્ટ વિલેજ જાહેર કર્યું તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અંજારના ધારાસભ્ય ત્રિકમભાર આહિરનો સમગ્ર ભીમાસર ગ્રામજનો વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભીમાસર આજે 100% હર ઘર નળ યોજના, 100% ગટર યોજના, 100% પાકા રસ્તા, પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, 4 આંગણવાડી, પીએચસી હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, સરકારી પશુ ડોક્ટર, એનિમલ એમ્બ્યુલન્સ, બેંક સુવિધા તથા એટીએમ અને પોસ્ટ ઓફિસ સહિત ઈ ગ્રામ સેન્ટર જેવી શહેરમાં મળે તેવી તમામ સુવિધાઓથી સજ્જ છે.
से रूबरू कराएंगे, क्योंकि हम है गुजरात प्लस न्यूज़।